રાતના 9 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। ગાંધીનગર, કચ્છ, જામનગર, રાજકોટમાં વરસાદ થઈ શકે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં માવઠું થઈ શકે છે। પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, મહેસાણા અને આણંદ તેમજ ખેડામાં પણ વરસાદની શક્યતા છે। આજ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે શું કહ્યું છે? બિલકુલ ચિંતન, હવામાન વિભાગે હાલ જે નવકાસ્ટ જાહેર કર્યું છે એમાં આગામી 3 કલાક વધુ વરસાદ રહી શકે છે। અને વિશેષ વાત, દક્ષિણ ગુજરાત સિવાય બાકીના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત લઈએ, ઉત્તર ગુજરાત લઈએ અથવા તો સૌરાષ્ટ્રનો વિસ્તાર લઈએ, તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે। 5 mm થી ઓછો વરસાદ એટલે કે હળવો વરસાદ રહી શકે છે અને 40 કલાકની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ફરીથી હવામાન વિભાગે ખેડૂતોને લઈને અને ખાસ કરીને જે કાચા મકાનના રહેતા જે લોકો છે તેમને માટે એડવાઇઝરી જાહેર કરી છે અને તેમને ક્યાંક સુરક્ષાના પગલાં લેવા માટેની પણ એડવાઇઝરી તેમણે જાહેર કરી છે। ખેતરોમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે અને આ જ વરસાદની જે સ્થિતિ જે છે એ 3 કલાક સુધી યથાવત રહેશે। ચિંતન, આભાર આપનો જાણકારી આપવા માટે।